દિયોદર તાલુકાના કોટડા ગામમાં અગાઉ લગ્ન કરવાની ના પાડતા એક યુવાને ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. તે યુવાન યાત્રી વિઝા લઈ પાકિસ્તાનથી ભારત આવ્યો હોવાનું પોલીસને ખાનગી બાતમીથી જાણવા મળતા પોલીસે 80 દિવસ બાદ દફનવિધિ કરાયેલી લાશને બહાર કાઢી પીએમ કરાવી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતો સંતરામભાઈ રામસિંહભાઈ કોળી પાકિસ્તાનના મીરપુર જિલ્લાના ટડાળિયા તાલુકાના કુબા ગામનો વતની હતો અને વર્ષ 2018માં યાત્રી વિઝા ઉપર તેના પરિવાર સાથે ભારત આવ્યો હતો. ભારત આવ્યા બાદ દિયોદર તાલુકાના કોટડા ગામમાં મજૂરી કરી તેનું ગુજરાન ચલાવતો હતો. પાકિસ્તાનથી આવેલા યુવકની પાકિસ્તાનમાં સગાઈ પણ થઈ ચૂકી હતી. લગ્ન કરવાનો ઈરાદો જાહેર કરતા તેના પરિવારજનોએ પાકિસ્તાન જવાની ના પાડી હતી અને આ વાતને લઈ સંતરામે 80 દિવસ બાદ આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહને રાધનપુર તાલુકાના કમાલપુરા લઈ જઈ દફનવિધિ કરી હતી, પરંતુ મોડા મોડા આ ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં પોલીસે મૃતક યુવકના પરિવારજનોને બોલાવી પૂછપરછ કરી હતી. ત્યારે પરિવારના સભ્યોએ તેઓ ભારત યાત્રી વિઝા ઉપર આવ્યા હતા અને પરત પાકિસ્તાન જવા ઈચ્છતા નહોતા, એટલા માટે તેમના દીકરાને લગ્ન કરવાની ના પાડી હતી. જોકે આ વાતનું સંતરામને લાગી આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ યુવકના પરિવારના જણાવ્યા મુજબ રાધનપુર પહોંચી રાધનપુર મામલતદારને સાથે રાખી 80 દિવસ પહેલા દફન કરવામાં આવેલી યુવકની લાશને ફરી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનો પરિવાર ભારત યાત્રી વિઝા ઉપર આવ્યો હતો, પરંતુ ભારત આવ્યા પહેલા યુવકની પાકિસ્તાનમાં સગાઈ થઈ ચૂકી હતી અને યુવક તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પરિવારજનો પરત પાકિસ્તાન જવા ઈચ્છતા ન હોવાના લીધે લગ્નની ના પાડી હતી. પરિવારજનોએ તો ગુજરાત સરકારમાં પણ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી પણ કરી હોવાનું જણાવી રહ્યા છે.